TAKSHASHILA YouTube channel. Today is my subject is Gujarati and we are going to start the new subject Samas. Yes, Samas is shown here. Sam plus as. આપણે આગળ સંધિ જોઈ છે તો સંધિ છૂટી પાડીએ તો સમ પ્લસ આસ એટલે સમ એટલે કે સાથે અને આસ એટલે કે બેસવું બે અથવા વધારે શબ્દોનું સાથે રહેવું એને આપણે સમાસ કહીએ છીએ પણ મિત્રો સંધિ નથી આ સમાસ એ વસ્તુ અલગ છે કે બે શબ્દો પાસે આવે છે પણ સમાસ એ થોડા સંધિ કરતાં અલગ છે સ્વતંત્ર રીતે વપરાતા જે શબ્દો સ્વતંત્ર રીતે એકલા પણ એ શબ્દોને આપણે વાપરી શકીએ છીએ એવા સ્વતંત્ર રીતે વપરાતા બે કે તેથી વધારે શબ્દો અથવા તો પદો એકબીજા સાથે જોડાણ અને નવો અર્થપૂર્ણ શબ્દ બનાવે છે તેને સમાસ કહીએ છીએ તો સમાસ એ બે અથવા ઇન શોર્ટ આપણને ખબર પડીએ કે સમાસ એ બે અથવા વધારે પદોનો સમૂહ છે તો જ્યારે બે અથવા વધારે શબ્દો જે અર્થપૂર્ણ છે એ સાથે મળી અને એક નવો જ અર્થ પેદા કરે છે ઉત્પન્ન કરે છે એને આપણે સમાસ કહીએ છીએ મિત્રો સમાસ વિશે વધારે જાણીએ એના પહેલા સમાસ કેવી રીતે ઓળખીએ સમાસ છે આપણા સિલેબસમાં એને ઓળખતા આપણે શીખવાનું છે એક્ઝામમાં સમાસને ઓળખવાનું આવે છે તો એના માટેના થોડા ક્લૂઝ છે કે આપણે ઝડપથી કેવી રીતે ઓળખી શકીએ ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં આવતું હોય છે તો એમાં અમુક સેકન્ડમાં કે સેકન્ડમાં એ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો હોય છે તો આપણે બધા જ નિયમો ત્યાં લાગુ પડવા જોઈએ કે દ્વંદ છે કે તત્પુરુષ છે તો એ આપણો બેસ્ટ ઓફ ધ ટાઈમ થશે એના માટે થોડીક બાબતો પહેલાં આપણે સમાસ વિશેની જોઈ લઈએ જનરલ કે જેનાથી આપણને એ ખબર પડી જાય કે ભાઈ આ આ જ સમાસ હોઈ શકે કે આ ત્રણ કે ચાર સમાસમાંથી જ આ પર્ટિક્યુલર જે સમાસ આપેલો છે હોવો જોઈએ એવી ધારણા આપણે કરી શકીએ અને પછી આપણે વન બાય વન એક એક સમાસ આપણે ડિટેલમાં જોઈએ તો મિત્રો સમાસ વિશે આપણે ત્રણ પદ યાદ રાખવાના છે સર્વપદ પ્રધાન એક પદ પ્રધાન અને અન્ય પદ પ્રધાન આપણા જે સમાસ છે દ્વંદ તત્પુરુષ કર્મધારય ઉપપદ બહુવ્રીહી મધ્યમ પદલોપી આ બધા જ સમાસો કોઈક સમાસ સર્વપદ પ્રધાન છે તો કોઈ એક પદ પ્રધાન છે અને કોઈ અન્ય પદ પ્રધાન છે તો મિત્રો પહેલા તમને થશે કે પ્રધાન એટલે શું કોઈ મિનિસ્ટર ના પ્રધાન એટલે કે મુખ્ય પ્રધાન એટલે કે અહીંયા મુખ્ય પદ એટલે કે કોઈ શબ્દ એ મુખ્ય છે સર્વ એટલે કે બધા જ જે સમાસમાં સર્વ પદ પ્રધાન છે એટલે કે બધા જ પદો સમાન છે એને આપણે સર્વ પદ પ્રધાન કહીશું જેમાં એક જ પદ પ્રધાન છે આપણે આગળ જોયું કે સમાસમાં બે એટલીસ્ટ બે શબ્દો તો હોય જ અને બે કરતા વધારે શબ્દો પણ હોય છે તો એ બે શબ્દોમાં બધા જ શબ્દો ઇમ્પોર્ટન્ટ છે મહત્વના છે મુખ્ય છે તો એને આપણે સર્વપદ પ્રધાન કહીએ છીએ જેમાં એક જ પદ પ્રધાન છે અને બીજું ગૌણ છે કે એનાથી આપણે કોઈ વાક્ય બનાવી શકતા નથી અર્થ વાક્ય તો બનાવી શકીએ પણ અર્થપૂર્ણ વાક્ય બનાવી શકતા નથી એને આપણે એક પદ પ્રધાન સમાસ કહીએ છીએ અને બીજું અન્ય પદ પ્રધાન તો એ એમાં આ આ સમાસમાં એ બંને જ પદો ગૌણ હોય છે બે અથવા તો વધારે જેટલા પદ આપેલા છે બધા જ ગૌણ હોય છે જ્યારે બીજું જ પદ એ સિવાયનું સમાસ સિવાયનું બીજું પદ મુખ્ય હોય છે એટલે એને અન્ય પદ પ્રધાન કહેવાય તો આપણે વન બાય વન એને જોઈએ કે સર્વ પદ પ્રધાન એમાં એક ઉદાહરણ મેં લીધું છે રામ લક્ષ્મણ તો આપણે બે નાઉન છે બે નામ છે રામ અને લક્ષ્મણ તો આપણે મારે એક સેન્ટેન્સ બનાવવું છે રામ વનમાં ગયા અને બીજું વાક્ય છે લક્ષ્મણ વનમાં ગયા તો આ બંને અલગ કરીને મેં વાક્ય બનાવ્યું જનરલી આ સમાસ લેવો હોય મારે રામ લક્ષ્મણ તો આ રીતે સેન્ટેન્સ બને કે રામ લક્ષ્મણ વનમાં ગયા પણ મારે અલગ અલગ બનાવવું છે મારે જોવું છે કે આ સર્વપદ પ્રધાન છે કે એક પદ પ્રધાન છે કે અન્ય પદ પ્રધાન છે તો એના માટે આપણે મિત્રો પહેલા એનું વાક્ય બનાવવું પડશે વાક્ય જો બંને શબ્દો લઈ અને આપણે સ્વતંત્ર વાક્ય બનાવી શકતા હોય અર્થપૂર્ણ વાક્ય બનાવી શકતા હોય તો એ સર્વપદ પ્રધાન છે
પણ જો એમાંથી એક જ પદ થી આપણે વાક્ય બનાવી શકતા હોય અને બીજાથી વાક્ય ન બનાવી શકતા હોય તો એ એક પદ પ્રધાન છે. અને જેમાં બંને જ શબ્દો લઈએ અલગ અલગ અને કોઈ અર્થપૂર્ણ વાક્ય ન બનતું હોય તો એ અન્ય પદ પ્રધાન પદ સમાસ કહેવાય. તો અહીંયા સર્વપદ પ્રધાનમાં આપણે પહેલું ઉદાહરણ લીધું રામ લક્ષ્મણ. તો રામ લક્ષ્મણ વનમાં ગયા તો એને અલગ અલગ કહું છું કે રામ વનમાં ગયા, લક્ષ્મણ વનમાં ગયા. તો આમાં બંને જ શબ્દોનું મહત્વ સરખું જ છે, બંને વાક્યો સ્વતંત્ર રીતે અર્થપૂર્ણ બની શકે છે, માટે આપણે આ સમાસને સર્વપદ પ્રધાન સમાસ કહીએ. તો એમાં સર્વપદ પ્રધાન જેમાં બધા જ પદ પ્રધાન છે એવો એક જ સમાસ છે અને એ છે દ્વંદ્વ સમાસ. તો મિત્રો જ્યારે પણ આપણે કોઈ સમાસ જોઈએ અને એમાં બંને શબ્દો લઈ અને વાક્ય બનાવી અને બંનેનું અર્થપૂર્ણ વાક્ય જ્યારે બને છે ત્યારે આપણે કહીએ કે સર્વપદ પ્રધાન છે અને સર્વપદ પ્રધાન હોય તો એ દ્વંદ્વ સમાસ છે. તો ક્લિયર? જ્યારે સર્વપદ પ્રધાન વાળું કોઈ પણ સમાસ આપણને જોવા મળે તો તરત જ આપણે લખી શકીએ દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ વિશેની આપણે દ્વંદ્વ સમાસ વિશેની ડિટેલમાં ચર્ચા કરીએ છીએ પણ આનાથી આપણને ખબર પડી જાય કે આ સમાસ હશે. પછી એક પદ પ્રધાન સમાસ. આગળ મેં તમને કહ્યું કે એમાં એક પદ પ્રધાન છે. અહીંયા મેં એક્ઝામ્પલ લીધું છે ધર્મ ધજા. તો અહીંયા ધર્મ અને ધજા, તો આ મંદિર ઉપર ધર્મ ધજા છે આવું એક વાક્ય છે. તો એમાં હું એકનો ધર્મ લઉં છું, આ મંદિર ઉપર ધર્મ છે, અર્થપૂર્ણ વાક્ય છે ના. આ મંદિર ઉપર ધજા છે તો અર્થપૂર્ણ વાક્ય થયું. તો આમાં એક પદ ઉત્તર પૂર્વ પદ છે અને આ ઉત્તર પદ છે, એટલે કે પૂર્વ પદ એટલે કે આગળનું પદ અને ઉત્તર પદ એટલે કે પાછળનું પદ. તો આમાં એક પદ એ ગૌણ છે અને એક મુખ્ય છે. તો આમાં એક પદ ગૌણ અને બીજું પદ પ્રધાન છે એટલે આપણે એને શું કહી શકીએ કે એક પદ પ્રધાન પદ છે. અને એટલે એ સમાસમાં કયા કયા સમાસ આવે છે, એક પદ પ્રધાન સમાસ કયા કયા છે આપણે જોઈ લઈએ કે આમાં તત્પુરુષ આવી શકે, કર્મધારય આવી શકે, મધ્યમ પદ લોભી સમાસ આવે અને ઉપપદ સમાસ આવે. તો ચાર સમાસ એ એક પદ પ્રધાન સમાસ કહી શકીએ. તો આપણે જ્યારે શબ્દ જોઈએ કોઈ પણ સમાસ વાળો શબ્દ જોઈએ તો એને જ્યારે આપણે આઈડેન્ટિફાય કરવાનું હોય તો પહેલા આપણે સેન્ટેન્સ બનાવીશું તો ખબર પડશે કે એક પદ પ્રધાન છે. તો આપણે બીજા કોઈ જોવાની જરૂર નથી, તો આ ચારમાંથી જ એક આન્સર એનો હોવો જોઈએ એ આપણે તરત જ ખ્યાલ આવી જાય. એટલા માટે આપણે આ પહેલા ડિસ્કસ કરીએ છીએ. પછી આપણે જોઈએ કે અન્ય પદ પ્રધાન પદ. અન્ય પદ પ્રધાન, યસ ઇટ્સ નેમ શો, એનું નામ બતાવે છે કે અન્ય પદ પ્રધાન કે બીજું જ પદ પ્રધાન છે, મુખ્ય છે. તો અહીંયા મેં એક્ઝામ્પલ લીધું છે કે મુશળધાર. કાલે ગઈકાલે મુશળધાર વરસાદ વરસ્યો. તો અહીંયા મુશળ એકલું લઉં છું, બે શબ્દો છે અહીંયા મુશળ અને ધાર. તો ગઈકાલે મુશળ વરસાદ વરસ્યો તો એ અર્થપૂર્ણ વાક્ય છે, વાક્ય બન્યું પણ ઇટ્સ નોટ મીનિંગફુલ, તો એ અર્થપૂર્ણ નથી. બીજું વાક્ય હું બનાવું છું કે ગઈકાલે ધાર વરસાદ વરસ્યો, તો ધાર વરસાદ એ પણ અર્થપૂર્ણ વાક્ય નથી. તો બંને શબ્દો અહીંયા શું છે, ગૌણ છે, એટલે કે એમાં બીજું જ પદ પ્રધાન છે, બીજું અહીંયા એક પણ પદ પ્રધાન છે નહીં, એટલા માટે અને આપણે અન્ય પદ પ્રધાન કહીએ છીએ. તો એમાં એક જ સમાસ આવે છે અને એ છે બહુવિધ બહુવ્રીહી સમાસ. તો મિત્રો બે સમાસ માટેનું તો આપણું ક્લિયર થઈ ગયું કે જેમાં સર્વપદ પ્રધાન હોય એ દ્વંદ્વ સમાસ અને અન્ય પદ સમાસ પ્રધાન હોય એ બહુવ્રીહી સમાસ થાય. તો એના માટે આપણે ડિટેલમાં તો જોઈએ છે, છતાં પણ તમે તત્પુરુષ સમાસ અને બહુવ્રીહી સમાસ સોરી દ્વંદ્વ સમાસ અને બહુવ્રીહી સમાસ ન ભણ્યા હોય તો પણ ખબર પડે કે સર્વપદ પ્રધાન છે માટે દ્વંદ્વ છે અને અન્ય પદ પ્રધાન છે માટે એ બહુવ્રીહી સમાસ છે. તો આપણે હવે વન બાય વન એક એક સમાસ જોઈએ. તો પહેલો સમાસ આપણો છે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ એટલે કે બે, એમાં બંને પદો એક સરખા છે એટલે કે સમાન છે એને આપણે દ્વંદ્વ
समास करीए छीए तो अहीं मैं उदाहरण लीधुं छे माता पिता तो आपणे आગળની ટ્રિક પ્રમાણે સર્વપદ પ્રધાનની રીતે આપણે આ સેન્ટેન્સ બનાવીશું તો માતાની પૂજા કરવી જોઈએ પિતાની પૂજા કરવી જોઈએ તો અલગ અલગ માતા પિતાની પૂજા કરવી જોઈએ એના બદલામાં માતાની પૂજા કરવી જોઈએ પિતાની પૂજા કરવી જોઈએ આમ ગમે તે રીતે આપણે લખીએ છીએ તો એ બંને વાક્યો અર્થપૂર્ણ બને છે માટે આ સર્વપદ પ્રધાન છે અને એટલે જ એ દ્વંદ્વ સમાસ છે બીજું ઉદાહરણ અન્ન પાણી તો એ જ રીતે અન્ન અને પાણી એમ અલગ અલગ સેન્ટેન્સ બનાવવાથી વાક્યો બનાવવાથી પણ એ આપણે બી અર્થપૂર્ણ વાક્ય બને છે માટે આ પણ એક દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે અને બે કે ત્રણ બે કે ત્રણ આમાં બે પણ લઈ શકે ને ત્રણ પણ લઈ શકે અને એ રીતે વાક્યો બનાવી શકે છે તો મિત્રો જ્યારે સમાસ આપણે ભણીએ છીએ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણને વિગ્રહ કરતા આવવું જોઈએ વિગ્રહ એટલે શું વિગ્રહ એટલે કે છૂટા પડવું એટલે છૂટા પડવું આગળ આપણે જોયું સમાસ સમાસ એ બે અથવા વધારે શબ્દો એકબીજા સાથે જોડાય છે જોડાઈને સમાસ બને છે જ્યારે આપણે સમાસને ઓળખવું હોય તો એ જોડાયેલા પદો છે એને આપણે અલગ કરવા પડશે છૂટા કરવા પડશે તો એને આપણે વિગ્રહ કરીએ છીએ તો સમાસ જ્યારે આપણે ઓળખતા હોઈએ તો આપણે સાચો વિગ્રહ કરીએ તો જ આપણે સાચો સમાસ ઓળખી શકીએ છીએ તો અહીંયા દ્વંદ્વ સમાસનો જ્યારે વિગ્રહ કરવાનો હોય ત્યારે અને કે અથવા આવા શબ્દો પ્રયોજાય છે માતા અને પિતા અન્ન અને પાણી બે કે ત્રણ આવા અને કે અથવા શબ્દોથી જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ છીએ ત્યારે એ દ્વંદ્વ સમાસ બને છે ક્લિયર દ્વંદ્વ સમાસ ઓળખવો ખૂબ જ સહેલો છે તો બે અથવા વધારે નામ મળે અને બંને પદો કે બે કરતા વધારે પદો સર્વપદ પ્રધાન હોય અને જ્યારે એનો વિગ્રહ કરીએ ત્યારે અને કે અથવા આવે એને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ તો મિત્રો હવે એક પદ પ્રધાનનું પહેલો ઉદાહરણ છે પહેલો સમાસ છે તત્પુરુષ સમાસ તો આપણે તત્પુરુષ સમાસને જોઈએ મિત્રો તત્પુરુષ સમાસ થોડોક અઘરો છે દ્વંદ્વ કરતા પણ ઝડપથી આવી જાય છે તો તત્પુરુષ સમાસમાં બે પદો હોય છે આગળનું પદ અને પાછળનું પદ આગળના પદને આપણે પૂર્વપદ કહીએ છીએ અને પાછળના પદને ઉત્તરપદ કહીએ છીએ તો આમાં આપણને એક પદ પ્રધાન છે માટે એમાં પૂર્વ પદ એટલે કે આગળનું પદ છે એ ગૌણ છે એ ખૂબ મુખ્ય છે નહીં જ્યારે ઉત્તર પદ એ મુખ્ય હોય છે મેઇન હોય છે પ્રધાન હોય છે તો આપણને ખબર પડી બે પદો એમાં એક ગૌણ અને એક પ્રધાન હોય છે પણ આ બે પદો પૂર્વ પદ અને ઉત્તર પદ આ બંને વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે વિભક્તિ સંબંધ એટલે શું તમને એમ થાય છે આ નવો શબ્દ ક્યાંથી આવ્યો વિભક્તિ વિભક્તિ એટલે કે વિભક્તિના જે પ્રત્યયો છે વિભક્તિના પ્રત્યયો છે મા થી વડે ને નો નું આ બધા વિભક્તિના પ્રત્યયો છે તો આવા બે શબ્દો પૂર્વ પદ અને ઉત્તર પદ આ બંને પદો જ્યારે વિભક્તિના પ્રત્યયથી જોડાય ત્યારે તત્પુરુષ સમાસ બને છે તો તત્પુરુષ સમાસને આપણે ઓળખવું હોય તો આપણે એક પહેલું એક પદ પ્રધાન હોય એના વચ્ચે પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે વિભક્તિનો કોઈ સંબંધ હોય વિભક્તિનો કોઈ પ્રત્યય જ્યારે એનો વિગ્રહ કરીએ ત્યારે વિભક્તિનો કોઈ પ્રત્યય મુકાય છે તો એને આપણે તત્પુરુષ સમાસ કહીએ મિત્રો તમારે વિભક્તિ આપણે જોઈ છે એમાં તત્પુરુષ સમાસમાં દ્વિતીયાથી એટલે કે બીજી વિભક્તિથી લઈ અને સપ્તમી વિભક્તિ સુધી તત્પુરુષ સમાસ આવે છે પણ આપણે એને દ્વિતીય તત્પુરુષ સમાસ છે ચતુર્થી તત્પુરુષ સમાસ છે એ ઓળખવાનું નથી ફક્ત તત્પુરુષ સમાસ છે એ ઓળખવાનું છે તો એ તમારા માટે ખૂબ જ સરળ છે અને આ જ સમાસનો જે ટોપિક છે એ સંસ્કૃતના જ્યારે આપણે સમાસ ભણીશું ત્યારે આ જ બધી વસ્તુઓ ઉપયોગમાં આવવાની છે તો મિત્રો આને ખૂબ જ ધ્યાનપૂર્વક સમજજો તો અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે માનવ સેવા તો જ્યારે એને હું અલગ કરું છું વિગ્રહ કરું છું ત્યારે માનવની સેવા એવો શબ્દ મેં પ્રયોજ્યો છે તો અહીંયા ની એ વિભક્તિનો સંબંધ બતાવે છે તો માનવની સેવા તો અહીંયા સેવા કરવાની વાત છે
सेवा ए मुख्य पद छे, एक पद प्रधान छे, एवा मानव नी होई शके, प्राणी नी होई शके, कोई पण नी होई शके। तो अहीं मानव ए गौण छे अने सेवा ए मुख्य पद छे, तो आ गौण पद अने मुख्य पद बंने वच्चे नी नो संबंध एटले के विभक्ति नो संबंध छे, माटे आ तत्पुरुष समास छे। આપણે માનવ સેવા એટલે તત્પુરુષ જ કહેવાય એવું ખાલી વાંચી લેવાનું છે નહીં, પણ એને સમજવાનું છે ભાઈ કયા પદો છે, કયું પદ મુખ્ય છે, કયું પદ ગૌણ છે, કયું વિભક્તિનો પ્રત્યય આવશે, કયા વિભક્તિ સંબંધથી જોડાયો છે એનો વિગ્રહ કરીશું, અને પછી આપણે સમજીશું કે આ તત્પુરુષ સમાસ છે। એવી જ રીતે દેવ મંદિર, તો દેવ મંદિર તો એમાં દેવનું મંદિર, તો આમાં વિભક્તિનો સંબંધ છે નું, અને એમાં દેવ એ ગૌણ પદ છે એટલે કે પૂર્વ પદ ગૌણ છે, અને મંદિર એ મુખ્ય પદ છે, પ્રધાન પદ છે, માટે દેવ મંદિર એ તત્પુરુષ સમાસ છે। બીજું એક ઉદાહરણ લઈશું, ધર્મ નિષ્ઠા, તો અહીંયા ધર્મમાં નિષ્ઠા, મિત્રો વિગ્રહ કરવામાં બહુ ધ્યાન રાખજો, ધર્મ ની નિષ્ઠા ના હોય, ધર્મમાં નિષ્ઠા હોય। ઓકે, તો ધર્મમાં નિષ્ઠા, તો માં પ્રત્યય આવ્યો છે, અને ધર્મ એ ગૌણ પદ છે, પૂર્વ પદ એ ગૌણ છે, અને નિષ્ઠા એ ઉત્તર પદ છે, અને એ પ્રધાન પદ છે, માટે આ તત્પુરુષ સમાસ થયો। તો તત્પુરુષ સમાસ પછી આપણે એક પદ પ્રધાનમાં બીજો સમાસ આવે છે કર્મધારય। કર્મધારય ઓળખવું ખૂબ જ સરળ છે, એમાં પણ બે પદ છે, આપણે અહીંયા લખ્યું એમ પૂર્વ પદ અને ઉત્તર પદ, અને આપણને ખબર છે એમાં એક પદ પ્રધાન હશે તો જ આપણે આ લિસ્ટમાં એને મૂક્યું છે, પણ આ બંને વચ્ચે તત્પુરુષ જ્યારે આપણે સમાસ ભણીએ છીએ ત્યારે એક સમાસનો બીજા સમાસ વચ્ચે શું ફરક છે એ ફરક આપણે સમજીશું તો તરત જ એને ઓળખતા આવશે। તો અહીંયા આપણ બંને પદો છે પૂર્વ પદ અને ઉત્તર પદ, પણ અહીંયા તત્પુરુષ સમાસમાં પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિથી જોડાયેલા છે, જ્યારે અહીંયા પૂર્વ પદ અને ઉત્તર પદ બંનેમાં પૂર્વ પદ જે છે એ ઉત્તર પદના વિશેષણ તરીકે કાર્ય કરે છે। આપણે આગળના વિડીયોમાં વિશેષણ વિશે જોઈ ગયા હતા, હવે તમને વિશેષણ તો ઓળખતા આવડે જ છે। વિશેષણ એટલે કે એ ઉત્તર પદમાં પૂર્વ પદ છે એ ઉત્તર પદના કંઈક વિશેષતા લાવે છે, કંઈક એડ કરે છે, વિચ એડ સમથિંગ ઇન આ નામ ઇટ ઇઝ કોલ્ડ એડજેક્ટિવ। તો અહીંયા પૂર્વ પદ એ ઉત્તર પદમાં વધારો કરે છે એટલે વિશેષણનું કામ કરે છે, તો અને બંને વચ્ચે અને એ આ પણ હોઈ શકે, કર્મધારયમાં બે પ્રકાર છે એના અલગ કરવાના નથી, પણ બે પ્રકારે એને ઓળખી શકીએ છીએ કે પૂર્વ પદ ઉત્તર પદના વિશેષણ તરીકે કાર્ય કરે છે। તો કેટલીક વાર બંને પદો ઉત્તર પદ અને પૂર્વ પદ બંને વચ્ચે ઉપમાન અને ઉપમેયનો સંબંધ, ઉપમાન અને ઉપમેય એટલે શું, સરળ ભાષામાં યાદ રાખો, આ શબ્દોમાં ગૂંચવાની જરૂર નથી, ઉપમાન અને ઉપમેયનો સંબંધ એટલે કે બે શબ્દો એકબીજા સાથેની સરખામણી હોય છે, એ આપણે ઉદાહરણ દ્વારા એને સ્પષ્ટ કરીએ છીએ। તો આમાં સરખામણી પણ હોઈ શકે, જેમ અલંકારમાં હોય છે ઉપમા અલંકારમાં એકની સરખામણી બીજા ઉપમાનની, ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવે છે, તો એ જ રીતે અહીંયા સરખામણી, તો બે હોય છે, બે વસ્તુ અહીંયા યાદ રાખવાની છે, કર્મધારમાં બે પદ હોય છે પૂર્વ પદ અને ઉત્તર પદ, એમાં પૂર્વ પદ એ વિશેષણ તરીકે પણ કેટલીક વાર કામ કરે છે અને કેટલીક વાર આ બંને વચ્ચે સરખામણી પણ કરવામાં આવે છે, અને એ પદ પ્રધાન સમાસ છે તો આપણને ખબર જ છે। તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા એને વધારે સ્પષ્ટ કરીએ તો સદગુરુ, સદ એટલે કે સદના ગુરુ એવું તો થાય નહીં ને, આપણે ઘણીવાર વિભક્તિ તત્પુરુષ લઈ બેસીએ ત્યારે સદના ગુરુ કોઈ અર્થ થતો નથી, સદ એટલે કે સારા, સારા ગુરુ, તો અહીંયા ગુરુ એ નામ છે અને નામના અર્થમાં વધારો કરે છે, કેવા ગુરુ છે તો સારા ગુરુ છે, તો આ વિશેષણ તરીકે કાર્ય કરે છે, માટે આપણે કહી શકીએ કે કર્મધારય સમાસ છે। બીજું ઉદાહરણ આપણે જોઈએ સમભાગ, સમ એટલે કે સરખો, સમાન ઇક્વલ, તો આ સમાન ભાગ, તો સમાન એ ભાગનું વિશેષ, ભાગ કેવો છે સમાન છે, તો આ સમાન એ ભાવના અર્થમાં વધારો કરે છે, માટે એ અહીંયા વિશેષણ તરીકે પ્રયોજાયું છે, એટલે જ આપણે કહી શકીએ કે કર્મધારય સમાન। અને લાસ્ટ એક્ઝામ્પલ એમ આપ્યું છે મેં સંસાર સાગર, તો સાગરને સંસાર સાથે સરખાવવામાં આવ્યું છે, તો સંસાર રૂપી સાગર,
તો અહીંયા રૂપી શબ્દ આવ્યો છે, એ સરખામણીના અર્થમાં આવ્યો છે. તો જ્યારે વિગ્રહ કરીએ છીએ તો જેવા, રૂપી, જેવું આવા શબ્દો જ્યારે પ્રયોજાય છે ત્યારે પણ કર્મધારય સમાસ બને છે. તો કર્મધારય સમાસમાં બે વસ્તુ છે, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં યાદ રાખો કે જેમાં નામ અને વિશેષણ આવે, નામ અને વિશેષણ જ્યારે જોડાય છે ત્યારે કર્મધારણ બને છે, અને જેમાં સરખામણી હોય, રૂપી, જેવો, જેવી આવા શબ્દો, સરખા આવા શબ્દો જ્યારે વચ્ચે આવે, જ્યારે આપણે શબ્દ સમાસનો વિગ્રહ કરતા હોઈએ તો એને આપણે કર્મધારય સમાસ કહીએ છીએ. થેન્ક યુ વેરી મચ.